તો વડોદરામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ચુક્યા છે. સયાજી જંગ વિસ્તારમાં જેતલપુર બ્રિજ પાસે કેડસમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. શાળાએથી છૂટેલા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે, તો કેટલાક વાહનો પણ ત્યાં ફસાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. જેતલપુર બ્રિજ પાસે કેડસમાં પાણી ભરાયા છે. વિદ્યાર્થીઓ શાળાએથી છૂટતા સમયે હવે આ પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે અનેક જગ્યાએ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેતલપુરના આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કેડસમાં પાણી ભરાયા છે. પોણા દસ વાગતા સુધી પાણી આવી ગયું. શું કરવાનું એનો ઉપયોગ? જવાનો રસ્તો નહીં રાખતા. બુલેટ ટ્રેન વાળા ખાડા ખોદી ખોદીને રાખે છે, પૂરતા નહીં. બરોબર, પાણી કેટલું ભરાઈ ગયું? લગભગ 4 ફૂટ ના અંદર પાણી છે. બરોબર, એનો રસ્તો શું કરવાનો તમારે? બરોબર છે, મુશ્કેલી પડી ને. બરોબર, શહેરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને ઠેર ઠેર મુશ્કેલીનો જે વધારો છે એ પણ થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો અહીંયા એમ્બ્યુલન્સ પહોંચી છે. એમ્બ્યુલન્સને જે કોલ છે ત્યાં આગળ જવાનું છે, પણ અહીંથી હવે આગળ જવાય એવું નથી. આજે ગરનાળું છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સયાજીગંજ વિસ્તાર છે અને અહીંયા ઠેર ઠેર પાણી ભરાયા છે. સયાજીગંજ વિસ્તારનો પાછળનો ભાગ છે, એટલે કે જેતલપુર જે બ્રિજ છે એના નીચેનો ભાગ છે, અને ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કેટલાક વિદ્યાર્થીઓ છે એ અહીંથી જઈ રહ્યા છે, પરંતુ કમરસમાં પાણી છે અહીંયા ભરાયા છે. એમ્બ્યુલન્સ આવી છે, એને કોઈ કોલ છે ત્યાં જવાનું છે, પરંતુ આગળ પાણી હોવાના કારણે એમ્બ્યુલન્સ જઈ શકતી નથી. મુશ્કેલીનો સામનો છે લોકો કરી રહ્યા છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે, એ પૈકીનું આ જેતલપુર બ્રિજની નીચેના ભાગે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. સતત પાણી વધી રહ્યા છે, એના કારણે જ ઘણા બધા વાહનો છે એ પણ પાણીમાં ડૂબી ગયા છે. કાર આપ જોઈ રહ્યા છો અહીંયા કે કાર ચાલક છે એ કાર કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ અડધી કાર છે પાણીમાં ડૂબાઈ ગઈ છે. આ સ્થિતિ અત્યારે વડોદરાની થઈ રહી છે. જેમ જેમ વરસાદ વધી રહ્યો છે તેમ તેમ પાણી ભરાવાની જે સમસ્યા છે થઈ રહી છે. પાણી વધી રહ્યા છે અત્યારે, હાલ તો પાણીની સાથે સાથે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે, કારણ કે વાહન ચાલકોને જ્યાં જવું છે ત્યાં પરત જઈ શકતા નથી અને વાહનો પણ બગડી રહ્યા છે, વાહનો બંધ થઈ રહ્યા છે. આ હાલત છે અત્યારે વડોદરાની, કારણ કે જે રીતે સવારથી વરસાદ શરૂ થયો છે, 8 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે જ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકોની મુશ્કેલી વધી રહી છે. જેમ જેમ વરસાદ વધી રહ્યો છે તેમ લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. વડોદરા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, બીટીવી ન્યૂઝ, વડોદરા. તો આ બાજુ વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ અહીંયા જોવા મળી રહી છે. એમએસ યુનિવર્સિટીના ગેટ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વડોદરા શહેરમાં પણ વરસાદી માહોલ છે તે જામ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એમએસ યુનિવર્સિટી પાસેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને જેને કારણે વિદ્યાર્થીઓ આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે. વડોદરામાં વહેલી સવારથી આજે વરસાદ વરસી રહ્યો છે અને જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો છે તેમ વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો. અત્યારે હું સયાજીગંજ વિસ્તારમાં છું અને રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સવારથી જ વાહન ચાલકો આવી રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં અહીંથી પસાર થઈ રહ્યા છે. જે રીતે સયાજીગંજ વિસ્તાર છે એ એમએસ યુનિવર્સિટીનું જે સમગ્ર પાણી છે આ બાજુ આવે છે અને એના કારણે આ પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે. સવારથી જ વાહન ચાલકો પરેશાન છે. એક્સપેરિમેન્ટલ ગેટ એટલે કે એમએસ યુનિવર્સિટીમાં જવાનો આ રસ્તો છે એના ઉપર અત્યારે પાણી જોવા મળી રહ્યા છે.
જે કોલેજમાં આવતા જતા વિદ્યાર્થીઓ છે એમને અત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે જે પાણી ભરાયું છે, સતત વરસાદ પડી રહ્યો છે વડોદરા શહેરમાં અને એના કારણે આ પાણી સતત છે ભરાઈ રહ્યા છે. આજે સવારથી જે વરસાદ શરૂ થયો છે અને વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા એવા દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો જે ઓફિસ કે નોકરી ધંધે જવાનું છે એ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે MS યુનિવર્સિટી છે એની બહારના ભાગે આ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ છે એમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે અલકાપુરી ગરનાળું બંધ થયું, ત્યારબાદ જે સયાજીગંજ વિસ્તારમાં મેઇન રોડ છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. એટલે સવારથી જે વરસાદ શરૂ થયો છે અને વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી વડોદરામાં પ્રમાણસર વરસાદ હતો, પરંતુ આજે સવારથી આ વરસાદ શરૂ થયો છે અને એના કારણે લોકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા અને નીચાણવાળા જે રોડ છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ અને અનેક વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા છે શરૂ થઈ છે. અમે અત્યારે વડોદરાના રેલવે ગરનાળા ખાતે ઉભા છીએ અને આપ જોઈ રહ્યા છો રેલવે ગરનાળાની અંદર પાણી ભરાતા આ ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે. પરંતુ સવારથી જ જે નોકરી ધંધે જતા લોકો છે, જે રેલવે સ્ટેશન વટી અને અલકાપુરી તરફ જેમને જવું છે, એ આવી જ રીતે પાણીમાં જોખમ લઈને પસાર થઈ રહ્યા છે. જે લોકો પસાર થઈ રહ્યા છે ત્યાં જ ગટરના ઢાંકણા પણ ખોલવામાં આવેલા છે. લોકોના જીવના જોખમે અત્યારે લોકો છે અહીંથી પસાર થઈ રહ્યા છે એવી હાલત થઈ છે. કારણ કે જે રીતે સવારથી વરસાદ શરૂ થયો અને રેલવે ગરનાળાની અંદર આ પાણી ભરાયું છે. કોર્પોરેશનના કર્મચારીઓ અત્યારે પહોંચ્યા છે ગરનાળાના જે પાણીનો નિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરવા, પરંતુ જે શહેરમાં વરસાદ પડી રહ્યો છે અને એના કારણે આ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ રહ્યા છે. ક્યારથી ગરનાળું બંધ થયું છે, કેટલી મુશ્કેલી છે? સવારથી જ બંધ થઈ ગયું છે અને આ એ ફેરીનું નથી, હર ફેરીનું છે. પહેલા જ વરસાદના અંદર આ નાળું બંધ થઈ જાય છે અને આજથી નહીં વર્ષોથી આ નિયમ છે. અહીંયા પહેલું વરસાદ જયારે મોટું પડે એટલે નાળું બંધ. આ નાળાના અંદરથી પબ્લિકને એટલી બધી ઇફેક્ટ પડે છે, કેમ કે રોજ અપડાઉન વાળા આવતા હોય, નોકરિયાત માણસ આવતા હોય, અધિકારીઓ જતા હોય છે. કોર્પોરેશન મોટા છે, CP સાહેબનો બંગલો બાજુમાં છે, એમને આવવા જવાની જગ્યા છે. મોટી મોટી ઓફિસો અહીંયા છે, મોટી મોટી કંપનીઓ અહીંયા બાજુ રસ્તા પરથી જવાય છે, પણ જતા ટાઈમ પર આ જ રસ્તો પહેલા જ વરસાદના અંદર બંધ થઈ જાય છે. રસ્તો પહેલા જ વરસાદની અંદર બંધ થઈ જાય છે. કેટલાક લોકો છે નોકરી ધંધા તરફ જઈ રહ્યા છે, પરંતુ અહીંયા એમને રોકાવું પડે એવી સ્થિતિ થઈ છે, કારણ કે વરસાદ આવી રહ્યો છે. બેન શું કહો છો, ગરનાળું તો બંધ છે, હવે કેવી રીતે જશો? ક્યાં બતાતી હૈ અબ તો રાસ્તા બંધ હૈ, ઓટો ભી ઘૂમ કે લે જાતે હૈ યહાં સે, કોઈ સોર્સ હી નહીં હૈ જાને કા, બસ વગેરા ભી સબ કુછ બંધ હૈ, તો અભી દેખતે હૈ કૈસે જા પાતે હૈ હમ લોગ. થોડો જ વરસાદ થયો છે અને લોકોને મુશ્કેલીનો સામનો છે કરવો પડી રહ્યો છે. વેપાર ધંધે કે નોકરી અર્થે જતા લોકો છે એમને અલકાપુરી એટલે કે સયાજીગંજથી જે અલકાપુરી તરફ જવાનો રસ્તો છે બંધ છે અને એના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. પ્રથમ આવો ભારે વરસાદ વડોદરામાં પડી રહ્યો છે, અનેક જગ્યાએ આ વરસાદના પાણી છે ભરાયેલા જોવા મળી રહ્યા છે. એ જ રીતે અલકાપુરી ગરનાળું છે એની અંદર પણ પાણી ભરાઈ ગયું છે અને એના કારણે લોકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિ એ છે કે ગરનાળાના પાણીનો નિકાલ ન થવાના કારણે આ પાણી ભરાયા છે અને એના કારણે લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે. લોકો છે માંડમાંડ કરીને આ જે ગરનાળું છે પાર કરવા માટે અત્યારે મજબૂર છે અને એ રીતે જ અત્યારે લોકો ગરનાળું છે પાર કરી રહ્યા છે. વડોદરામાં આ પ્રથમ વરસાદ છે, પ્રથમ વરસાદે જ લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. રેલવે ગરનાળું હોય કે લહેરીપુરા દરવાજા હોય, અનેક જગ્યાએ અત્યારે પાણી ભરાયા છે એવી વિગતો મળી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.